हेलो फ्रेंड्स, वेलकम बैक टू मितुस कुक बुक। आज आपणे बनावीशुं पावभाजी। तो पावभाजी दरेकना घरमां बनती ज होय छे, पण कम्प्लेन रहती होय छे के पावभाजीनो टेस्ट छे बहार जेवो नथी आवतो अने कलर छे ए पण बहार जेवो नथी आवतो। तो आजे आपणे बिलकुल बहार करता पण वधारे टेस्टी बनावीशुं आ पावभाजीने, अने साथे आपणे आ पावभाजीने बिलकुल नेचरल रीते फूड कलरना उपयोग वगर एकदम सरस लालचटक पावभाजी बनावीने तैयार करीशुं। जो तमे मारी बे टिप्स फॉलो करशो ने तो तमारी पावभाजी पण बिल्कुल परफेक्ट बहार जेवा टेस्ट साथे अने परफेक्ट एकदम सरस रेड कलर साथे तैयार थशे। तो चलो शुरू करिए एकदम सरस टेस्टी बिल्कुल बहार जेवी पावभाजी बनावानी रेसिपी। रेसिपी सारी लागे तो वीडियो ने लाइक करजो, वधुमां वधु शेर करजो, अने अवज नवा नवा विडियोज़ ने जोवा माटे मारी चेनल मितुस कूकबुक ने सब्सक्राइब करी बेल बटन ने प्रेस करवानुं बिल्कुल ना भूलता। तो अहीं सौथी पहेला आपणे वेजिटेबल में लईशुं 3 मीडियम साइजना बटेटा, अर्धा कप जेटलो फ्लावर, अर्धा कप जेटला वटाणा अने 1/4 कप जेटला आपणे गाजर लईशुं। मैं नानू गाजर ने आ रीते कट कर्युं छे। अने अहीं आपणुं आ जे सिक्रेट इन्ग्रीडियंट्स छे बीट। तो आपणे एक नानो बीट ने मैं आ रीते स्लाइसमां कट करी लीधुं छे। हवे आपणे एक कूकरनी अंदर त्रणेय बटेटाने आ रीते कट करीने उमेरी दईशुं। मैं अहीं पहेलेथी ज बटेटानी छाल काढी लीधी हती। અને અહીંયા આપણે ગાજરનું પ્રમાણ ઓછું રાખવાનું છે। અને અહીંયા આપણું જે પહેલું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ છે બીટ। તો બીટ ઉમેરવાથી જ આનો એકદમ સરસ નેચરલ રેડ કલર આવશે। બીટને આપણે આ રીતે બાફતી ટાઈમે જ ઉમેરી દેવાનું છે। અને હવે આપણે અડધા કપ જેટલા જે વટાણા છે એને ઉમેરીશું। જો તમે ફ્રોઝન વટાણા યુઝ કરતા હોય ને તો તમારે લાસ્ટમાં યુઝ કરવાના છે, અત્યારે આપણે બાફતી ટાઈમે ફ્રોઝન વટાણાને યુઝ નથી કરવાના। હવે આપણે એની અંદર 1/2 કપ જેટલું પાણી ઉમેરી સ્વાદ પ્રમાણે નમક ઉમેરી અને મીડિયમ ફ્લેમ પર આપણે 4-5 વિસલ કરી લઈશું। તો અહીંયા આપણું પહેલું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે બીટ। હવે આપણે બીજું જોઈશું આગળ। તો અહીંયા બીજું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે આ મરચાં। તો અહીંયા આ રીતે સૂકા જે લાલ મરચાં આવે છે એને મેં આ રીતે 1/2 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા। તો હવે આપણે મરચાંને આ રીતે પાણીમાંથી કાઢી અને એક મિક્સર જારમાં ઉમેરી દઈશું, અને સાથે જ આપણે ઉમેરીશું 6-7 લસણની કળી, અને સાથે જ ઉમેરીશું 1 ઇંચ આદુનો ટુકડો અને 1/2 ચમચી જેટલું આખું જીરું। હવે આ બધી જ વસ્તુઓને આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો એકદમ ફાઇન પેસ્ટ આની તૈયાર થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી આ ચટણીનો એકદમ સરસ રેડ કલર આવ્યો છે। હવે આપણે એક કડાઈ લઈશું, એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું। તો અહીંયા આ ભાજીમાં આપણે વધારે પડતો બટરનો જ યુઝ કરવાનો છે, પણ બટર આપણું બળી ન જાય એટલા માટે આપણે તેલને ઉમેરવાનું પહેલાં, અને ત્યારબાદ હવે આપણે એની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું। બટરને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું છે એટલે બટર આપણું બળી ન જાય। અહીંયા આપણું બટર એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય પછી આપણે એની અંદર 1/2 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। અહીંયા તમે 1 ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો। મેં અત્યારે જે મરચાંની પેસ્ટ બનાવી એમાં પણ આપણે લસણ ઉમેર્યું છે એટલે અત્યારે 1/2 ટેબલ સ્પૂન જેટલી ઉમેરી છે। અને એને 1 મિનિટ માટે રોસ્ટ કર્યા પછી આપણે અહીંયા 2 લીલા મરચાં જે તીખાવે છે ને મેં આ રીતે બારીક કટ કરી લીધા હતા એને પણ ઉમેરી, અને આપણે 1 મિનિટ માટે મરચાંને પણ સાતળી લઈશું। તો અહીંયા તીખાશ તમને જેટલી પસંદ હોય એટલા તમારે અહીંયા વઘારમાં આ રીતે લીલા મરચાં ઉમેરવા। ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું। હું અહીંયા હિંગ જરૂરથી ઉમેરું છું પાઉંભાજીમાં, જેનાથી બહુ સરસ એવો ફ્લેવર આવે છે। અને હવે આપણે આની અંદર ડુંગળી ઉમેરીશું। તો મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે બારીક કટ કરી લીધી હતી અને ઉમેરી દઈશું, અને ડુંગળીને આપણે એકદમ સારી રીતે ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને કૂક કરીશું। તો 2-3 મિનિટ માટે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર આ ડુંગળીને આપણે એકદમ સારી રીતે સાતળવાની છે। તો અહીંયા આ જ રીતે આપણે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર ડુંગળીને 3-4 મિનિટ માટે સાતળી લીધી છે। હવે આપણે એની અંદર જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી સૂકા લાલ મરચાંની એને ઉમેરીશું। તો અહીંયા આ પેસ્ટ આપણે ઉમેરીએ છીએ એનાથી એકદમ સરસ આપણો રેડ કલર આવશે। તો જેમ જેમ આ પેસ્ટ કૂક થશે આ મરચાંની પેસ્ટ, એમ એમ આનો કલર એકદમ વધારે રેડિશ થતો જશે, તમે આગળ વિડીયોમાં જોશો એ રીતે। અને અહીંયા આપણે બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નહીં રહે, આની અંદર એકદમ પરફેક્ટ એવી તીખાશ આવી જશે।
तो पण वधारे तमारे तीखा जोती होय तो तमे काश्मीरी लाल मरचू उमेरी शको छो। हवे आपणे आनी अंदर मैं अहींया 3 मीडियम साइजना टमेटाने आ रीते एकदम बारीक कट करी लीधा हता एने उमेरी देशुं अने टमेटाने एकदम सारी रीते कूक करीशुं। तो टमेटा सॉफ्ट थाय त्यां सुधी आपणे 2-3 मिनिट सुधी आ रीते कंटीन्युअसली चलावानो छे। अने आनी अंदर साथे ज आपणे उमेरी देशुं कैप्सिकम। तो मैं अहींया 1 मीडियम साइजनुं कैप्सिकम आ रीते बारीक कट करी लीधुं हतुं। तो टमेटा अने कैप्सिकमने आपणे साथे ज 2-3 मिनिट माटे कूक करी लेशुं। तो अहींया गेसनी फ्लेमने आपणे हाई टू मीडियम राखवानी छे। अने हवे आपणे आनी अंदर साथे थोड़ुं नमक उमेरी देशुं। तो हूँ अत्यारे टोटल नमक अत्यारे ज उमेरी दऊं छूं जेनाथी वेजिटेबल पण एकदम जल्दीथी कूक थई जशे। अने आगळ आपणे हवे नमकनो यूज नहीं करीए। तो अत्यारे भाजीनुं आपणे बधुं ज नमक उमेरी दीधुं छे। हवे आ रीते कंटीन्युअसली आपणे चलावता रही अने वेजिटेबलने खूब ज सारी रीते कूक करवानो छे। જ્યાં સુધી એકદમ પરફેક્ટ મેશ ન થવા લાગે ત્યાં સુધી આપણે આ વેજીટેબલને કૂક કરીશું। તો અહીંયા ટમેટા અને કેપ્સિકમ એકદમ પરફેક્ટલી કૂક થઈ જાય પછી આપણે એની અંદર આનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે પાઉંભાજી મસાલા, તો 3 ટેબલસ્પૂન જેટલો આપણે પાઉંભાજી મસાલા ઉમેરીશું। હું અહીંયા એવરેસ્ટનો પાઉંભાજી મસાલા યુઝ કરી રહી છું। અને હવે આપણે એકદમ સારી રીતે મસાલાને કૂક કરીશું। તો અહીંયા જેમ જેમ આપણે કૂક થશે ને મસાલો એમ એમ એકદમ સરસ કલર આવશે। અને સાથે જ હું આની અંદર 1/2 ચમચી જેટલો રેગ્યુલર ગરમ મસાલા પણ ઉમેરી રહી છું। તો રેગ્યુલર ગરમ મસાલો પણ જરૂરથી ઉમેરવો, બહુ જ સરસ ટેસ્ટ આવશે। અને આ રીતે કન્ટિન્યુઅસલી આપણે ખૂબ જ એકદમ સરસ મેશી થાય ત્યાં સુધી આપણે કૂક કરીશું। તો અહીંયા કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહી અને મેં એકદમ પરફેક્ટ એવું કૂક કરી લીધું છે। અને સાઈડમાંથી પણ એકદમ સરસ ઓઇલ રિલીઝ થવા લાગ્યું છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે અહીંયા જે વેજીટેબલને બાફવા માટે મૂક્યા હતા એ પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને કુકરનું પ્રેશર મેં એની જાતે જ રિલીઝ થવા દીધું હતું। તો હવે આપણે આ બધું વેજીટેબલને આ જ રીતે કુકરમાં જ એકદમ સારી રીતે મેશ કરી લઈશું। અને આ તમે જોઈ શકો છો કે આપણે બીટ જે ઉમેર્યું હતું બીટથી એકદમ સરસ રેડ કલર આવ્યો છે, આપણું વેજીટેબલ જ અત્યારે રેડ થઈ ગયું છે। અને બીજી સાઈડ ગેસની લો ફ્લેમ પર તમે જોઈ શકો છો કે આપણા ટમેટા, કેપ્સિકમ અને ડુંગળી કૂક થઈ રહ્યા છે, એમાં પણ એકદમ સરસ રેડ કલર આવ્યો છે આપણી જે મરચાંની પેસ્ટ ઉમેરી હતી એનાથી। તો હવે આપણે જે મેશ કરેલું વેજીટેબલ છે એને પણ ઉમેરી દઈશું। તો મેં અહીંયા પાણી સહિત જ વેજીટેબલને મેશ કરી લીધું હતું, તો બધું જ વેજીટેબલ આપણે ઉમેરી દઈશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો જેમ જેમ આ કૂક થશે ને ભાજી એમ એમ એનો રેડ કલર ચડતો જશે। તો અહીંયા હવે ફરીથી આપણે એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી આ રીતે મેશરની મદદથી એકદમ સારી રીતે ભાજીને મેશ કરી લઈશું। તો અહીંયા તમારે જેટલી સિલ્કી જોઈએ ભાજી એવી સરસ રીતે આપણે મેશ કરવાનું છે। તો અહીંયા એકદમ સારી રીતે આ ભાજીને પોટેટો મેશરની મદદથી મેશ કરી રહી છું। હવે આપણે આની અંદર એકદમ સારા એવા બહાર જેવો પરફેક્ટ ટેસ્ટ આવે એ માટે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને હાથેથી મેશ કરીને ઉમેરી રહી છું અને સાથે 1 લીંબુનો રસ આ રીતે ઉમેરી દઈશું। તો અહીંયા જો વધારે તમારે તીખી જોવે તો તમે થોડું ઉપરથી જે આપણે સૂકું લાલ મરચું પાવડર આવે છે એને પણ ઉમેરી શકો છો। અહીંયા આ ભાજી અત્યારે બહુ વધારે પડતી ઘટ છે તો આપણે એની અંદર પાણી ઉમેરી અને ભાજીને પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં તૈયાર કરી લઈશું। તો હું અત્યારે 1 કપ જેટલું પાણી ઉમેરી અને ભાજીને સારી રીતે કૂક થવા દઈશ। તો અહીંયા ભાજીમાં પાણી ઉમેર્યા પછી મેં આને ઢાંકણ ઢાંકીને પણ કૂક કરી હતી। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો રેડ કલર આવ્યો છે, આપણી ભાજી પરફેક્ટ એવી લાલ બની છે। તો આ ભાજીને મેં પાણી ઉમેરીને 6-7 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક કરી હતી। તો હવે એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે, તો ઉપરથી આપણે થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું। તો અહીંયા પરફેક્ટ એવો આપણી ભાજીનો કલર આવી ગયો છે। હવે આપણે પાઉંભાજી માટેના પાઉં તૈયાર કરીશું। તેના માટે એક તવા ઉપર આપણે 1 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરીશું। બટર થોડું મેલ્ટ થાય એટલે આપણે જે ભાજી તૈયાર કરી હતી એમાંથી 1 ટેબલસ્પૂન જેટલી ભાજી ઉમેરી દઈશું। અને ભાજીને ઉમેર્યા પછી આપણે થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું ને એકદમ સારી રીતે આ રીતે તવા ઉપર ફેલાવી દઈશું। અને અહીંયા ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખીશું
અને ત્યારબાદ હવે આપણે જે પાઉં છે એને શેકવાના છે। तो आ रीते जो तमे बटर में पाव रोस्ट करशो ने तो एनो खूब ज सरस टेस्ट आवशे। तो आ रीते मैं बे पाव ने वच्चे थी आ रीते कट लगाई लीधा हता। तो पाव ने आ रीते पहला आपणे ऊंधा राखी अने तवा उपर सेकी लेशू अने फरीथी आपणे आ रीते पलटावी लेशू पाव ने अने बीजी साइड पण आपणे पाव ने सारी रीते शेकी लेशू। तो अहीं आ रीते जे बिलकुल बहारनी जेम आपणे बटर अने भाजी साथे आ पाव ने शेकीए त्यारे एनो टेस्ट ज ओर आवे छे। बहार जे पावभाजी बनती होय छे एज तवा उपर ए लोको पाव शेकीने आपता होय छे। तो आपणे बिलकुल एज रीते आ पाव ने शेकीने तैयार कर्या छे। आ बटर पावनो टेस्ट खूब ज सरस लागे छे। तो आपणे परफेक्ट एवा आ पाव ने शेकी लेशू मीडियम फ्लेम पर। तो अहीं एकदम सरस अपना पाव पण तैयार थई गया छे। तो हवे आपणे एक सर्विंग प्लेटनी अंदर सर्व करी लेशू। तो मैं अहीं टमेटा डुंगळीनुं सलाड करीने राख्युं हतुं एने सर्व करीशुं लींबु साथे। अने साथे ज आपणे एकदम परफेक्ट एवा बटर पाव ने पण सर्व करीशुं। अने साथे ज आपणे एकदम सरस टेस्टी आपणी लाल चटक बिलकुल फूड कलरना उपयोग वगर बनेली एकदम लाल चटक पावभाजीने पण सर्व करी लेशुं। तो तमे जोई शको छो केटलो सरस आपणी भाजीनो कलर आव्यो छे जेने आपणे उपरथी झीणा समारेला धाणाथी गार्निश करीशुं अने उपरथी आपणे एक टेबल स्पून जेटलू बटर उमेरीशुं। तो अहीं आ बटर पावभाजी टेस्टमां खूब ज सरस लागे छे। तो आवे छे ने तमने पण आ पावभाजीने जोईने मोढामां पाणी। तो तमे पण एकवार आ रीते जरूरथी ट्राई करजो अने मने कॉमेंट बॉक्समां जरूरथी जणावजो के तमने आ बटर पावभाजीनी रेसिपी केवी लागी। रेसिपी सारी लागी हो तो वीडियो ने लाइक करजो वधु में वधु शेर करजो अने अवज नवा नवा वीडियोज ने जोवा माटे मारी चेनल मितुस कूकबुक ने सब्सक्राइब करी बेल बटन ने जरूर थी प्रेस करजो जेथी मारा आवनारा दरेक नवा वीडियो नी नोटिफिकेशन सौथी पहला तमने मळे। आपणे फरी मळीशुं नवी एक रेसिपी साथे। त्यां सुधी हैप्पी कूकिंग।